गुड मॉर्निंग टू ऑल। चलो बाड़को, आज आप वार्तानी वेड़ा स्टोरी टाइम जेना विषय की बात करीशू। आ वार्ताना केटलाक प्रसंगों द्वारा जणावायुं छे कि वार्ता ए जीवन ने जोवानी बारी छे। नसरुद्दीने तेना मित्रने कह्युं कि हूँ युवन हतो अने हवे वृद्ध थयो, छतां खूणामां रहेलो एक खड़कने खसेड़ी शकतो न हतो। मने हमत पड़े तो हसी लेजो, ने तो कहीं नहीं, युवानीमां पण कहीं नहीं कर्युं ने डोहो थई गया तो भी कहीं नहीं कर्युं, बराबर। स्त्रीए उंदर पकड़वा माटे पांजरामां चीज़ मूकवानी जग्याए चीज़नुं चित्र मूक्युं अने बीजा दिवसे जोयुं कि पांजरामां चीज़ना चित्रनी बाजूमां उंदरनुं चित्र हतुं। एटले उंदर पण केवुं हतुं, भणेलुं हतुं, हमत पड़ी गई ने। एटले पहेलाँ एनी मम्मीए शुं कर्युं कि चित्र दोर्युं, तो पेली बाजू उंदर पण एनुं चित्र दोरी दीधुं। वार्ता छे એટલે કંઈ બી થાય, બરાબર। તો આવી નાનકડી વાર્તાઓમાંથી આપણને ઘણી રમૂજ મળતી હોય છે અને હાસી આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે, હસતા રહેવાનું અને હસો। ચાલો, પૈસાનો સ્વીકાર કરવા માટે ઢોંગ કરનાર ભિખારી પણ આખરે સાચું બોલાઈ ગયું કે તે ગરીબ બહેરો અને મૂંગો ભિખારી છે। મને કે પેલો વ્યક્તિ એને કંઈ બી કહેતો હોય, ભિખારી કેવો હતો, ગરીબ બહેરો બી હતો અને મૂંગો પણ હતો, પણ એવું એ પોતે દોડ કરતો પણ છેલ્લે બોલી પડ્યો। અંધરામો ફાનસ લઈને ચાલતો ત્યારે તેને રસ્તે આવતા યુવાને તેને કારણ પૂછ્યું તો તેણે કહ્યું, આ ફાનસ મારા માટે નથી, બીજા માટે છે અને મને ભટકાઈ નહીં પડે। એટલે હા, બેડો ભટકાઈ નહીં પડે એટલા માટે ફાનસ લઈને ચાલે। ગાઈડે પર્વતારોહક જોન્સનને પર્વત ઉપર ચડતા કહ્યું, જો તમે અહીંયાથી પડો તો નીચે પડતા તમારે જમણી બાજુએ જોવાનું ભૂલતા નહીં, તે અદ્ભુત દ્રશ્ય છે। મને નીચે પડે તો જોવાનું થોડું જોવાય, મને તો મારા પડી તો નીચે જ પડવાનું કે નિયમ, તો એ વાત કરી। લાલ લખી વાંચી શકતો નહોતો ત્યારે ખાન પાસે પત્ર વાંચવા ગયો અને તે ઈચ્છતો નહોતો કે તેની ખાનગી વાતો કોઈ વાંચે, બરાબર। લાલ લખી વાંચી નહીં શકે, ખાન પાસે ગયો અને પોતે હું નહીં તો એની ખાનગી વાત કોઈ વાંચે, બરાબર, સમજ પડી જશે। વૃદ્ધ રાજાને કહ્યું કે આ નાનકડા રૂપા 10-12 વર્ષમાં વૃક્ષો થઈ જશે અને પછી ફળો આપશે, હું ભલે તે ખાઈ ન શકું પણ બીજાઓ ખાશે જેના માટે હું વાવી રહ્યો છું, અને આ પણ સારી વાત છે। કેતકી ફૂલના જૂઠાણાને લીધે શિવે તેને શાપ આપ્યો કે તેણે તેનું મહત્ત્વ ગુમાવ્યું, ત્યારે ત્યારથી મહાશિવરાત્રિને બાદ કરતાં ક્યારેય તેને શિવ પૂજામાં ધરવામાં આવતું નથી। એક બાજે તરાપ મારીને ઉંદરને પકડી લીધો, જ્યારે દેડકાએ ખૂબ પ્રયત્ન કર્યો, બચી શક્યો નહીં અને તેનું મૃત્યુ થયું। નિરાશ થવું નહીં એ સૌથી મહત્ત્વની વાત છે। આ ઝુંબેશમાં વધુ લોકો જોડાય તો ફરીવાર લોકોને પ્રેમાળ બનાવવાનું સહેલું થઈ જાય। એટલે કે આ બધા જીવનની ઘટમાળ છે અને તેની અંદર આપણે હસતા રમતા જો જીવનને વિતાવીશું તો આપણું જીવન પણ એક સુગમ સંગીત બની જશે અને આપણે પણ બીજાને એની અંદર જોડી શકીશું। આવો એક સરસ મજાનો સંદેશ આપણને આ નાનકડા વાર્તાના પ્રસંગ દ્વારા સમજાવેલો છે, તો આપ સૌને મારી વાત સમજમાં આવી હશે એવી અપેક્ષા રાખું છું। થેન્ક યુ સો મચ।